છોકરીઓ મોડલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 માં ભણીશું વિષય આસપાસ, એમાં પ્રકરણ 12 બદલાતો સમય. જો વિદ્યાર્થી મિત્રો, આપણે લીલાભાઈના જીવન વિશે આપણે જોઈ ગયા કે તેઓ જ્યારે નાના હતા ત્યારે તેઓએ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમના લગ્ન થયા, તેમના મમ્મી પપ્પાએ તેમના માટે એક નવી બહુ શોધી, તો ત્યારે તેમણે ઘરમાં પણ અમુક ચેન્જીસ લાવવા પડ્યા કે નવી બહુનું આગમન થયું તો એમણે નવી બહુના આગમનની સાથે એક નવો ઓરડો તૈયાર કરવો પડ્યો. તેના માટે રસોડાની જગ્યા વ્યવસ્થિત કરવી પડી એક ખૂણામાં ઘરના, અને વાસણો મૂકવા માટે કબાટ બનાવવો પડ્યો, એક વાસણ મૂકવાનો ઘોડો બનાવવો પડ્યો. પછી પહેલાના સમયમાં એમ કે શૌચક્રિયા માટે બહાર જવું પડતું, એના બદલે હવે ઘરમાં શૌચાલય બનાવડાવ્યું. આ બધા ફેરફારો એમણે કર્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 97, તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું છે તે શોધી કાઢો. શું તેમાં કોઈ ફેરફાર છે તેના વિશે લખો. તો અત્યારના આધુનિક યુગમાં આપણા મકાનો અત્યારે કેવા છે, તો કે ઈંટો, રેતી, સિમેન્ટ, કાચ, લોખંડ, લાકડું, પથ્થર આ બધાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. તો આપણા મિત્રોના ઘર પણ અત્યારે કેવા હશે, પાકા જ હશે. તો તેમના ઘરમાં પણ આ જ બધી સામગ્રીનો ઉપયોગ થયો હશે. હવે નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે તમે શું વિચારો છો? તો નીલાભાઈના દીકરાના દીકરાઓ, એમના પૌત્ર પૌત્રીઓ એટલે દીકરાના દીકરાઓ અને દીકરીઓ, તો એ લોકો અત્યારના આધુનિક યુગમાં આપણે જેમ અત્યારે સુખ સુવિધાવાળા ઘરોમાં રહીએ છીએ, એમ નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ પણ આધુનિક સુખ સુવિધાવાળા ઘરોમાં રહેતા હશે. તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો તમે આ પ્રશ્નનો જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 83 ઉપરથી લખવાનો છે. એમાં આપેલું છે, એમાંથી તમારે લખવાનો છે. આ ત્રણેય પ્રશ્નના જવાબ આપેલા છે. હું તમને આ વિડીયોની સાથે એના ફોટા મોકલીશ, એમાંથી તમારે લખવાના છે. હવે જો તમારા દાદા દાદી, તમારા દાદા દાદીઓના ઘર શાના ઘર બનાવવામાં આવ્યા હતા તેના વિશે તમે લખ્યું. શું તેમાંથી તેમાંની કેટલીક વસ્તુઓ તમારું ઘર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે તેના નામ આપો. તો હા, મારા દાદા દાદીઓના ઘર ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ તથા છાપરા, નળિયા અને લાકડામાંથી લાકડાના બનાવેલા હતા. મારા ઘરમાં પણ એ જ સામગ્રીનો ઉપયોગ થયો છે. દાદા દાદીઓના અને આજના અમારા ઘરમાં ફેરફાર એટલો છે કે અમારા મકાનની છત થાપાવાળી અને અમારું મકાન આધુનિક સુખ સગવડતાવાળું છે. હવે જુઓ, લોકોને તેઓ જે કામ કરે છે તેની અનુસાર કામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જે માણસ લાકડાનું કામ કરે છે તેને સુથાર કહેવાય. હવે જુઓ, તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તેને તમે શું કહેશો? તો લાકડાનું કામ જે લોકો કરતા હોય તેને આપણે શું કહીએ છીએ? સુથાર કહીએ, અથવા તો મિસ્ત્રી કહીએ છીએ. તો જો અમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તેને અમે મિસ્ત્રી કહીએ છીએ. પેજ નંબર 98, હવે ચિત્ર જુઓ અને કોષ્ટક
એના માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? તો પાવડો અને તગારો. તો એને શું કહેવાય? તે માણસને મજૂર કહેવાય. પછી ત્રીજું, ઘરનું ચણતર કામ કરે છે એના માટે શું જોઈએ છે? લેલું અને મસ્ટર. તો એને શું કહેવાય? કડીઓ કહેવાય. પછી ચોથું, ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો એના માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય? તો ટેસ્ટર, પોકળ, વાયર, ડ્રીલ મશીન અને શું કહેવાય? ઇલેક્ટ્રિશિયન. આ બધાના ફોટા હું તમને આ વિડીયોની સાથે મોકલીશ, એમાંથી તમારે લખવાનું છે. હવે શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણો છો? તેઓની મુલાકાત લઈ માહિતી મેળવી અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો. જ્યાં બાંધકામ ચાલતું હોય તેવા સ્થળની શિક્ષક કે વાલીની મદદથી મુલાકાત કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, શાનું બાંધકામ થઈ રહ્યું છે? તો ત્યાં બહુમાળી ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે. પછી કેટલા માણસો કામ કરી રહ્યા છે? તો ત્યાં લગભગ 300 માણસો કામ કરી રહ્યા છે. હવે જો પેજ નંબર 99 પર તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે? તો ત્યાં જુદા જુદા પ્રકારનું કામ ચાલી રહ્યું છે. એન્જિનિયર પ્લાન મુજબ કામ થઈ રહ્યું છે કે કેમ તેની દેખરેખ રાખી રહ્યા છે. કડિયા ચણતર કામ કરી રહ્યા છે. મજૂરો માલ બનાવીને મશીન મારફતે ત્યાં માલને ઉપર મોકલી રહ્યા છે. જે ભાગમાં ઇમારતનું ચણતર કામ પૂર્ણ થયું છે ત્યાં પ્લમ્બર નળ ફિટિંગ અને પાણીની પાઇપલાઇનનું કામ કરી રહ્યા છે. સુથાર બારી બારણા બનાવતા અને તેની દિવાલમાં ફિટ કરવાનું કામ કરી રહ્યા છે. સુપરવાઇઝર મજૂરોને ઝડપથી કામ કરવાની સૂચના આપી રહ્યા છે અને ઇલેક્ટ્રિશિયન ડિઝાઇનર મકાનની અંદરના કામનું માર્ગદર્શન ત્યાં લગભગ આપી રહ્યા છે. હવે કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે? તો ત્યાં લગભગ 220 પુરુષો અને 80 સ્ત્રીઓ છે. આપણે અંદાજિત લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે? એક બે લોકોને પ્રશ્ન પૂછો. તો એક બે લોકોને પૂછતા જાણવા મળ્યું કે પુરુષોને દરરોજ 400 રૂપિયા મળે છે અને સ્ત્રીઓને દરરોજ 250 રૂપિયા મળે છે. આ મજૂરો છે એ લોકો કામ કરતા હોય તો એને કેટલા રૂપિયા રોજના મળે એ અહીંયા લખેલું છે. પછી મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે? તો મકાન બનાવવા માટે ઈટો, રેતી, સિમેન્ટ, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, આરસ, ગ્રેનાઇટ વગેરે સામગ્રી વાપરવામાં આવી છે. મકાન બનાવવા કેટલી ટ્રક ઈટો અને કેટલી થેલી સિમેન્ટ વાપરવામાં આવી હશે તે અનુમાન કરવા પ્રયત્ન કરો. તો મારું અનુમાન છે કે મકાન બનાવવા લગભગ 100 ટ્રક ઈટો અને 5000 સિમેન્ટની થેલી વાપરવામાં આવી છે. બાંધકામની જગ્યાએ સામગ્રી કઈ રીતે લાવવામાં આવે છે? ટ્રક દ્વારા, હાથલારીથી કે બીજા વાહન દ્વારા, તેની યાદી બનાવો. તો બાંધકામની જગ્યાએ ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, રેકડી, હાથલારી, મિની ટ્રક વગેરે વાહનો દ્વારા સામગ્રી લાવવામાં આવે છે. હવે કિંમત શોધી કાઢો. સિમેન્ટની એક થેલી, સિમેન્ટની એક થેલીનો ભાવ કેટલો હોય? તો 450 રૂપિયા. એક ઈંટ, એક ઈંટનો ભાવ 5 રૂપિયા. રેતીની એક ટ્રક, એક ટ્રેક્ટરના 5000 રૂપિયા. થોડા બીજા પ્રશ્નો પૂછો અને તેના જવાબ લખો. સિમેન્ટની સાથે કેટલી રેતી ભેળવવામાં આવે છે? તો એક થેલી સિમેન્ટની સાથે 3 બોરી રેતી ભેળવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આના પ્રશ્નના જવાબના ફોટા હું તમને આ વિડીયોની સાથે મોકલીશ, પાઠ્યપુસ્તકના અને સ્વાપોથીના બંનેના, એમાંથી તમારે લખવાનું છે. પેજ નંબર 180 વર્ષ સુધીમાં લીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાય છે હતી તેની સાચા ક્રમમાં યાદી બનાવો.
પ્રકરણ પૂર્ણ કરવા